અકસ્તા અને સોલા ભાગવત વિદ્યાપીઠની વચ્ચે નીલગાય જોવા મળી. નીલગાય જે વિસ્તારમાં જોવા મળી તેની આસપાસ સોલા પોલીસ સ્ટેશન, સિલ્વર ઓફ કોલેજ તેમજ સોલા સિવિલ હોસ્પિટલ આવેલા છે. નીલગાય એસજી હાઈવે જેવા વિસ્તારમાં જોવા મળતા આશ્ચર્ય પણ સર્જાયું. ગ્રામ્ય વિસ્તારમાં અનેકવાર નીલગાયના કારણે અકસ્માત પણ સર્જાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં નીલગાય ફરતું જોવું ખૂબ જ સામાન્ય ઘટના હોય છે, પરંતુ આ દૃશ્યમાં પણ જોઈ શકો છો એસજી હાઈવે વિસ્તારની અંદર, એસજી હાઈવે જે રોડ છે એની ઉપર પણ હવે નીલગાય ફરતી જોવા મળી રહી છે. ખૂબ જ ગંભીર આ ઘટના કહી શકાય, કારણ કે નીલગાય ખાસ કરીને હાઈવે ઉપર ફરતી જોવા મળે છે. નીલગાયના કારણે અનેક વખત ગાડીઓના અકસ્માત થતા હોય છે. સારી એવી હાઇટ સુધી નીલગાય જમ્પ મારી શકતી હોય છે અને ખાસ કરીને મુખ્ય માર્ગો ઉપર નીલગાયનું ફરતું જોવા મળવું ખૂબ જ ગંભીર ઘટના છે. સિલ્વર ઓક કોલેજ, એસજી હાઈવેથી સિલ્વર ઓક કોલેજ તરફ જતા રસ્તા ઉપર નીલગાય ફરતી જોવા મળી રહી છે. એસજી હાઈવે ઉપરથી આ નીલગાય ફરતી ફરતી અંદરના માર્ગો ઉપર આવી છે, એટલે કહી શકાય કે જે નીલગાય ભૂતકાળમાં ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતી હતી એ નીલગાય હવે અમદાવાદ શહેરની અંદર, અને ખાસ કરીને આપ જે દ્રશ્યો પણ જોઈ શકો છો એસજી હાઈવે રોડના આ દ્રશ્યો છે. એસજી હાઈવે ગોતાની પાસે નજીકનો જે બ્રિજ છે એ બ્રિજ આપ જોઈ શકો છો, અને આ જ રોડથી નીલગાય જે છે તે અંદરના માર્ગ ઉપર પ્રવેશી છે, અને અહીંયાથી જ જે સોલા પોલીસ સ્ટેશન છે તે પણ નજીક છે. અહીંયાથી ગુજરાત હાઈકોર્ટ નજીક છે, સોલા સિવિલ હોસ્પિટલ પણ અહીંયાથી નજીક છે, અને આ નીલગાયનું અમદાવાદ શહેરમાં આ રીતે ફરતા જોવા મળવું એક ગંભીર ઘટના કહી શકાય, કારણ કે નીલગાયના કારણે મુખ્ય માર્ગો ઉપર ઘણા બધા ભૂતકાળમાં અકસ્માત થયેલા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને હાઈવેમાં નીલગાયના કારણે ઘણા અકસ્માત થતા હોય છે, અને નીલગાય ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને ખેતરોમાં જોવા મળતા હોય છે, જે હવે શહેરોમાં જોવા મળી રહ્યું છે. કેમેરામેન અમિત મકરા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ.